ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પૂરક વાંચન 3 ખીચડી પકાવું છું તેના વિશે વાત કરતા હતા. આપણે જોયું હતું કે બાદશાહ અકબર તેમના રાજ્યમાં એક જાહેરાત કરાવે છે કે શિયાળાની આ કડકડતી ઠંડીમાં તળાવના ઠંડા પાણીમાં જે આખી રાત ઉભું રહેશે તેને બાદશાહ મોટું ઇનામ આપશે. આ શરતનો સ્વીકાર એક યુવાન કરે છે. તે આખી રાત તળાવના ઠંડા પાણીમાં ઉભો રહે છે. બીજા દિવસે બાદશાહ આ જોઈને ખુશ થાય છે અને તેને શાબાશી આપવા જાય છે. ત્યારે ત્યાં ઉભેલા એક અડેખા સૈનિકે આ બાદશાહને ખોટું બોલીને ભરમાવે છે અને તેની વાટમાં આવીને બાદશાહ આ યુવાનને ઇનામ આપ્યા વગર પાછા ચાલ્યા જાય છે. બરાબર ને? આપણે આ જોયું હતું ને? તો ફ્રેન્ડ્સ, હવે આગળ શું થાય છે તે આપણે જોઈએ. નવજુવાન નિરાશ થઈ ગયો. બિરબલ બહારગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કહી. જ્યારે રાજા આ નવજુવાનને ઇનામ આપ્યા વગર પાછા ચાલ્યા જાય છે ત્યારે તે ખૂબ દુઃખી થઈ જાય છે. એ સમયે બિરબલ કોઈક બહારગામે ગયો હોય છે અને તે પાછો આવે છે. આ જુવાન બિરબલ પાસે જઈને જે કંઈક બન્યું હતું તેની બધી વિગત જણાવે છે. બિરબલે નવજુવાનને કહ્યું, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? ત્યારે બિરબલ પેલા જુવાનને કહે છે કે આટલી ઠંડીમાં તારા જીવનને જોખમમાં મૂકીને તળાવમાં ઊભા રહેવાની શી જરૂર હતી? નવજુવાને કહ્યું, હું ગરીબ માણસ, ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય. ત્યારે પેલો જુવાન કહે છે કે હું ગરીબ માણસ છું, ઇનામમાં મને કોઈ મોટી રકમ મળે તો મારું જીવન સુધરી જાય. બિરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો. બિરબલ બહારગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી. તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો. બિરબલ તો આ યુવાનને કહે છે કે તું ધીરજ રાખ, હું રાજા જોડે વાત કરીને કંઈક કરીશ. ત્યારબાદ આ બિરબલ બહારગામથી પાછો આવી ગયો છે એવી જાણ બાદશાહને થાય છે. તેથી તે તો બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલે છે. સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો. બિરબલે કહેવડાવ્યું, અત્યારે હું ખીચડી પકાવું છું, એ તૈયાર થાય કે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ. જ્યારે પેલો સિપાહી બિરબલના ઘરે આવે છે અને તેના નોકરને કહે છે કે બાદશાહ સલામતે બિરબલને દરબારમાં બોલાવ્યો છે, ત્યારે બિરબલ આ સિપાહીને કહેવડાવે છે કે રાજાને કહેજો કે હું અત્યારે ખીચડી બનાવું છું અને આ ખીચડી તૈયાર થઈ જાય કે તે ખાઈને હું તરત જ બાદશાહ પાસે આવીશ. કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવી તે જ સંદેશો મોકલાવ્યો. એક કલાકનો સમય પસાર થઈ જાય છે અને ત્યારે પેલો સિપાહી ફરીથી આવે છે કે હજી સુધી બિરબલ આવ્યા નહીં. ત્યારે બિરબલ જાતે બહાર આવે છે અને એ જ વસ્તુ ફરીથી કહે છે કે બાદશાહને કહેજો કે અત્યારે હું ખીચડી બનાવી રહ્યો છું, ખીચડી જેવી તૈયાર થઈ જશે કે હું ખાઈને તરત જ આવું છું. વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં. ફરીથી એક કલાક પસાર થઈ જાય છે પણ હજી પણ બાદશાહના દરબારમાં બિરબલ આવ્યો નથી. એટલે બાદશાહ અધીરા થયા. તેઓ મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડી નહીં, ચાલ જઈને જોઉં તો ખરો. ત્યારે બાદશાહ ખૂબ અધીરા થઈ જાય છે કે આટલો બધો સમય પસાર થઈ ગયો તો પણ બિરબલ આવ્યો જ નહીં અને એ એવી તો કેવી ખીચડી બનાવે છે કે જે બે કલાકથી બનાવે છે તો પણ હજી બની જ નથી, ચાલ હું જાતે જ જઈને જોઉં. બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બિરબલને ત્યાં આવ્યા. બિરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો. તે બોલ્યો, નામદાર, કહો તો ભૂખ્યો આવું, પણ ખીચડી હજી ચડી નથી, ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ. ત્યારે બાદશાહ પોતાના બે ચાર સૈનિકો અને સરદારોની સાથે બિરબલને ત્યાં જાતે આવે છે. તેથી બિરબલ ઉતાવળ ઉતાવળમાં બહાર આવે છે અને કહે છે કે હે નામદાર બાદશાહ, તમે કહો તો હું ભૂખ્યો આવું, પણ ખીચડી હજી સુધી ચડી નથી, તમને ખાતરી નહીં થતી હોય તો ચાલો તમે જાતે જ જોઈ લો. બાદશાહને હસવું આવ્યું. તે ઘરના વાડામાં આવ્યા. તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. બાદશાહ જ્યારે બિરબલની વાત સાંભળે છે તો એમને હસવું આવે છે અને તે જોવા માટે ઘરના વાડામાં જાય છે અને ત્યાં જઈને જે જુએ છે તે જોઈને બાદશાહને ખૂબ જ નવાઈ લાગે છે.
ત્રણ વાંસને જમીન ઉપર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે એકસાથે બાંધ્યા હતા. આ બિરબલે ત્રણ વાંસ લીધા હતા, તેને જમીન ઉપર ઊભા રાખ્યા હતા અને ઉપરના તરફથી એ ત્રણેયને ઉપરથી બાંધી દીધા હતા. બાંધેલા વાંસની અડવચ એક હાંડલી ટાંગી હતી અને આ ત્રણે ત્રણ જે વાંસ બાંધ્યા હતા તેની વચ્ચે એક હાંડલી ટીંગાડેલી હતી. નીચે જમીન ઉપર ચૂલા સળગાવ્યો હતો. ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો. પછી તેણે હાંડલી તરફ જોયું. આ હાંડલી જ્યાં લટકાવી હતી તેની નીચે બિરબલે ચૂલો સળગાવ્યો હતો. તે તો પાટલા ઉપર બેસે છે અને લાકડાના નાના નાના ટુકડા લે છે, તે ચૂલામાં નાખે છે અને ભૂંગળીથી હવા આપે છે, તેથી આગનો ભડકો થાય છે અને ત્યાર પછી તે પેલી હાંડલી તરફ જુએ છે. બાદશાને હસવું આવી ગયું. બિરબલ જે કરતો હતો તે જોઈને બાદશાને ખૂબ હસવું આવે છે. તેમણે બિરબલને કહ્યું, બિરબલ તું તો બેવકૂફ છે, તારું મગજ ઠેકાને છે કે નહીં, તે આ શું માંડ્યું છે? ત્યારે આ રાજા બિરબલને કહે છે કે તું મૂર્ખ છે, તારું મગજ ઠેકાને નથી, તું આ શું કરે છે? આ ચૂલાનો ટાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચશે? આટલો દૂર ચૂલો અને આટલી ઉપર લગાવેલી હાંડલી સુધી કેવી રીતના તાપ પહોંચવાનો છે? આમ તો તારી ખીચડી 7 દિવસે પણ ચડે નહીં, આવી રીતે તો તારી ખીચડી 7 દિવસ પછી પણ ચડી શકશે નહીં. બિરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો, નામદાર, આપ ભલે મને ડાહ્યો ન ગણો, મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. ત્યારે રાજાની વાત સાંભળીને બિરબલ તો ફરીથી જોરથી ચૂલામાં ફૂંક મારે છે અને આગને ભડકાવે છે અને પછી તે રાજાને કહે છે કે ભલે તમે મને ડાહ્યો ન ગણો, પણ મને આશા છે કે મારી ખીચડી ચોક્કસ ચડી જશે, મને સફળતા ચોક્કસ જ મળશે. બાદશાહે કહ્યું, બિરબલ મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે ઝટ કહી દે. જ્યારે બિરબલ આવી રીતે ખીચડી ચેરવવાની વાત કરે છે ત્યારે બાદશાહ કહે છે કે તું શું કહી રહ્યો છે તે મને જરા પણ સમજાતું નથી, તારા મનમાં જે કંઈ પણ હોય તે મને તરત જ કહી દે. બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવ જુવાનને મળી અને તેથી તે જીવી ગયો. દીવો તો દૂર હતો પણ આ ચૂલો હાંડલીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે. ત્યારે બિરબલ કહે છે કે મહેલમાં નાનો અમસ્તો દીવો સરકતો હતો અને તેની ગરમી છેક દૂર ઊભેલા જુવાનને તળાવના ઠંડા પાણીમાં મળી અને તેના કારણે તે જીવી ગયો. દીવો તો ઘણો દૂર હતો પણ આ ચૂલો મારી હાંડલીની નજીક છે, તેથી મારી ખીચડી જરૂરથી રંધાઈ જશે. પછી બિરબલે અડેખા સિપાઈ તરફ જોઈ કહ્યું, આને પૂછો, એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. ત્યારબાદ બિરબલ પેલા અડેખા સિપાઈ તરફ જુએ છે કે જેણે પેલા નવયુવાનને ઇનામ આપવા માટે રાજાને ના કહ્યું હતું અને કહે છે કે આ સિપાઈને જ પૂછો, એ તમને ચોક્કસ જ કહેશે કે હા આ ખીચડી રંધાઈ જશે. અડેખા સિપાઈનું મોં પડી ગયું, તે નીચું માથું કરી ઊભો રહ્યો. પેલો સિપાઈ તો શરમથી નીચું જોઈ ગયો. બાદશાહે બીજા સિપાઈને કહ્યું. ત્યાર પછી બાદશાહ બીજા સિપાઈને કહે છે, પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવ, તેને કહેજે કે તારું ઇનામ તને મળશે. પછી રાજા પેલા નવજુવાનને મહેલમાં આવવા માટે કહે છે અને તેને કહે છે કે તારું ઇનામ ચોક્કસ જ મળશે. આ પ્રમાણે બિરબલ પોતાની યુક્તિથી પેલા યુવાન જોડે ન્યાય કરાવે છે અને બાદશાહ બિરબલની વાત સમજી જાય છે. જોયું બાળમિત્રો, આ બિરબલ કેવો ચતુર હતો, તેને પોતાની ચતુરાઈથી બાદશાહની ગેરસમજ કેવી દૂર કરી દીધી, બરાબર ને ફ્રેન્ડ્સ? અને સાથે સાથે પેલા યુવાનને ન્યાય પણ અપાવ્યો. તો ફ્રેન્ડ્સ, આ અકબર અને બિરબલની ઘણી બધી આવી સરસ સરસ વાર્તાઓ છે, તમે પણ આવી બીજી વાર્તા મેળવીને વાંચજો, તમને આ વાર્તા વાંચવાની ખૂબ જ મજા આવશે, બરાબર? આવજો.